તો તેઓ
ग्राहकों से सीधो संपर्क करा रहे थे, ताकि मेरी पर ग्राहकों से वस्तु खरीदी कर से मेरी कर से तो व्यापारी यानी साथे लेवा देवा कर से अने कोई मुश्किल भी पड़े तो मुश्किल के रजूआत पर बाकी डालने कर से तो जेती मोटा मोटो फायदो छे के ग्राहक ने आपरे संपूर्ण सुविधा सामी सके ग्राहक ने खाते हो छे कि आप एक उत्पाद जेस तो मने सारी वस्तु मळशे सारो संतोष मळशे એટલે પેઢીનો નફો ધીમે ધીમે વધતો જાય છે કારણ કે ગ્રાહકો સાથે સીધો સંબંધ કરે છે પછી મિત્રો હવે આર્થિક સક્ષમનું વિકેન્દ્રીકરણ ભાગીદારી પેઢીમાં એક કરતાં વધારે ભાગીદારો ભેગા થઈને વહીવટ કરતા હોય છે સંચાલન કરતા હોય છે તેથી આર્થિક નિર્ણયો લેવાની શક્તિ પણ દરેક ભાગીદારો વચ્ચે વહેંચાયેલી હોય છે વૈયક્તિક માલિકીની પેઢીમાં એક જ વ્યક્તિ નિર્ણય લે છે તો અહીંયા એક કરતાં વધારે માણસો એટલે કહેવાય કે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે એક કરતાં વધારે માણસો પાસે આર્થિક સત્તા રહેલી હોય છે પછી એનો છેલ્લો ફાટો આવે આવક વેરાનો ઓછું બને મિત્રો ભાગીદારી પેઢીમાં ભાગીદારી પેઢીના માલિકો જે હોય છે તે અલગ અલગ વ્યક્તિઓ હોય છે એક કરતાં વધારે વ્યક્તિઓ હોય છે તો તેથી તેમના પર જે આવક વેરાનો બોજ થાય એ બોજ પણ ફેલાઈ જાય છે એટલે એક વ્યક્તિ પણ ઊંચો પડતો એ જ કરતા વધારે માણસો પણ ફેલાઈ જાય છે એટલે આવો મેરો પ્રમાણમાં ઓછો મળવો પડે છે હવે આ મિત્રો આપણે થયા એના ફાયદા બરાબર સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપનાથી કાર્યક્ષમ સંચાલન શાકપાત્રતામાં વધારો વધુ મૂડી શ્રમ વિભાજનતા વધુ મિલન પરિવર્તનશીલ લઘુમતીના હિતનું રક્ષણ ગ્રાહકો સાથે સીધો સંબંધ આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ અને આવક વેરાનો ઓછો બોજ હવે છેલ્લે આ માં આપણે આની મર્યાદાઓ પણ સમજી લઈએ કે સૌથી પહેલું છે મર્યાદિત મૂડી ભાગીદારો એક કરતાં વધારે હોય તો તે લોકો મૂડી વધારે લાવી શકે છે પણ બહુ વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય બહુ મોટા પાયા પર બિઝનેસ કરવો હોય તો ભાગીદારી પેઢીમાં એમાં સફળતા મળતી નથી કારણ કે દરેક ભાગીદારને મૂડી લાવવાની એક કાર્યક્ષમ કેપેસિટી હોય છે કે કેપેસિટી વધારે કોઈ વ્યક્તિ મૂડી લાવી શકતો નથી બીજું ખર્ચ છે અમર્યાદિત જવાબદારી ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે એટલે કે ભાગીદારની પેઢીનું દેવું જો પેઢીની મિલકત કરતાં પણ વધી જાય તો પેઢીની તમામ મિલકતો વેચ્યા પછી પણ જો દેવું ચૂકતે ન કરી શકાય તો ભાગીદારોની અંગત સંપત્તિ વેચીને પણ એ ભાગીદારી પેઢીનું દેવું ચૂકતે કરવું પડે છે એટલે કે એની મોટા મોટી મર્યાદા અમર્યાદિત જવાબદારી છે જેથી દરેક ભાગીદારો પછી જીવો અમે બી સંવાદિતાની શક્યતા અસંમતિ હોય અથવા તો કોઈ અંદર અંદર કોઈ વ્યક્તિ વચ્ચે નાનો કોઈ ઝઘડો થઈ જાય લડાઈ થઈ જાય કુસુમ થઈ જાય કોઈ બાબતનું અનબન થઈ જાય તો એની સીધી અસર ધંધામાં પડે છે તો એ પણ શક્યતા છે કે આગળ ધંધાના નિર્ણય લેવા માટે મુશ્કેલી પડી શકે પછી મિત્રો આપણે ઘર સુધી જાળવણીમાં મુશ્કેલી ધંધાનો કોઈ પણ નિર્ણય બધા ભાગીદારો ભેગા થઈને લે છે તેથી દરેક ભાગીદાર ધંધાના તમામે તમામ રહસ્યો નિયમો લેવડ દેવડ કોની સાથે શું કરવું કોની સાથે માલ લેવો કયા સ્ટ્રેટેજીથી માલ વેચવો શું કરવું વગેરે બધી જ માહિતી દરેક ભાગીદારોને હોય છે તેથી બની શકે કે ધંધાનો રહસ્ય પુખ્ત રહી શકતું નથી તમામે તમામ ભાગીદારો રહસ્ય જાણતા હોય સોવર છે કે ભાગીદાર ધંધો છોડીને બીજે જતો રહે ને નવો બીજા ભાગીદારો સાથે ધંધો કરીને આપણી અણીભાઈમાં સામે ઉભો રહે એ પણ બની શકે છે તેથી મિત્રો અને મોટા મોટી મજા દે છે કે રહસ્યની જાણવામાં મુશ્કેલી નંબર પાંચ આવે હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી મિત્રો ભાગીદારી પેઢીમાં કોઈ પણ ભાગીદાર પોતાનો માલિક યાર બીજા ભાગીદારને તો બીજા અંદર કોઈ વ્યક્તિને બાકીના ભાગીદારોને સંમત કર્યા સિવાય આપી શકતો નથી તો એક મોટી મુશ્કેલી છે કે સરળતાથી પોતાનું માલિક યાર બીજે કોઈ વ્યક્તિને આપણે નિર્ણય કરી શકતા નથી પછી આવા નિર્ણયો લેવાનો વિલંબ દરેક ભાગીદારો ભેગા મળીને સર્વસંમતિને નિર્ણય લે છે પણ ક્યારેક એવું બની શકે કે દરેક ભાગીદારો ચર્ચા કરે ખૂબ ચર્ચા કરે પણ એનો ફાઇનલ કોઈ ડિસિઝન ના લઈ શકે કે ના ભાઈ હું અસંમત છું પેલો કે ના હું અસંમત છું તો બની શકે કે કોઈ નિર્ણય આપણે સારું હવે આપણે કાલે ફરીથી ચર્ચા કરવા મળીશું બીજા દિવસે મળે તો પણ કે ના હજુ બી આવવાના પેલો કે આમ નથી પેલો કે આમ એટલે કહેવાનો મતલબ કે ચર્ચા વિચારણાના અંતે પણ અમુક વાર એવી મુશ્કેલી પડે કે યોગ્ય નિર્ણય લેવામાં આપણને વિલંબ થઈ શકે અને છેલ્લું આયુષ્ય એને ટૂંકું આયુષ્ય ભાગીદારી પેઢીનું આયુષ્ય પ્રમાણમાં ટૂંકું હોય છે કોઈ પણ ભાગીદારનું મૃત્યુ થાય કોઈ ભાગીદાર નાદાર જાહેર થાય કે કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજનો થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે કાયદો એવું કહે છે મિત્રો આમ છતાં પણ
અને ફાયદા પણ આપણે જોયા અને મર્યાદા પણ જોઈ. છતાં પણ હાલની તારીખમાં હજારો વર્ષથી આપણા દેશમાં પણ ભાગીદારી પેઢીનું અસ્તિત્વ છે અને આગળ પણ રહેશે.